subscribe now and press the bell icon. Never miss an update. Hello dear students, good morning. Jai Shri Krishna, Gangotri School Gondal ma apnu hardik swagat chhe. To aaje apne abhyas karishu senior KG maths book bhag 2 ma. To tema aaje apne shu shikhishu te joye. To tema aaje apne shikhishu ank 95. अंक 95 केवी रीते थाय छे ते आपणे जोवानो छे। तो 9 बड़े मींडे 90 प्लस 5 चढ़े 5, 9 मींडे 90 प्लस 5 चढ़े 5 एटले शुं थाय छे, 9 5 95। तो 9 5 95 छे आपणे शीखवाना छे, याद राखवाना छे। तो ते माटे आपणे शुं करवुं जोईए, तो के आपणे लखीने तेने याद राखवाना छे। तो चलो प्रेक्टिस माटे सौथी पहेला छे आपणे डॉट्स पर वर्क करीए। तो बोलता जईशुं अने लखता जईशुं, ओके। तो चलो स्टार्ट करीए। 9 5 95, 9 5 95, 9 5 95, 9 90 प्लस 5 5 बराबर 9 5 95। त्यार पछी नीचेना घणा बधा बॉक्स आपेला छे तेमा आपणे जाते लखवानुं છે, તેમાં પણ તે જ રીતે આપણે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, ઓકે। તો ચાલો સ્ટાર્ટ કરીશું, બોલતા જઈશું અને લખતા જઈશું, ઓકે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। 9 5 95, 9 5 95, 9 90 प्लस 5 5 बराबर 9 5 95। तो જ્યારે આપણે જાતે લખીએ છીએ, વર્ક કરીએ છીએ, ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણું વર્ક જે છે તે બોક્સમાં જે બ્લુ કલરની લાઈનો આપેલી છે તે લાઈનની બહાર ન જાય। તે લાઈનની બહાર જાય છે તો તે આપણે ચલાવશું નહીં, ઇરેઝ કરીને ફરીથી લખીશું। ઇરેઝ કરવા માટે આપણે હંમેશા મોટાની હેલ્પ લેશું, જાતે ઇરેઝ કરશું નહીં। વ્યવસ્થિત સારા અક્ષરે વર્ક કરવાનું છે, ઇરેઝ ન કરવું પડે તે રીતે। તેમજ જ્યારે વર્ક કરીએ છીએ ત્યારે બોલીને જ વર્ક કરવાનું છે, માત્ર ને માત્ર લખવાનું છે નહીં, બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, જેથી કરીને આપણને વધુ ને વધુ યાદ રહે છે। ત્યાર પછી આપણે 95 છે તે લખીને કમ્પ્લીટ થઈ ગયા છે। ત્યાર પછી આપણને શું કહ્યું છે તે જોઈએ, તો કે ઊંધા અંક લખો, ઊંધા અંક લખો। તેમાં આપણને 10 આપેલા છે, તો 10 થી 1 આપણે લખવાના છે। તો ચાલો ફરી આપણે બોલતા જઈએ અને લખતા જઈએ। 9 5 95 આપેલા છે, 10 પહેલા શું આવે છે, તો કે 9 વડે 9, 9 વડે 9, 8 વડે 8, 7 વડે 7, 6 વડે 6, 5 વડે 5, 4 વડે 4, 3 વડે 3, 2 વડે 2। તો આપણે ઊંધા અંક લખીને કમ્પ્લીટ કર્યા, હવે આપણે અંકને બોલી લઈએ। તો આપણે છેલ્લેથી સ્ટાર્ટ કરીએ, ત્યાં આપણને શું આપેલું છે, એકડે 1,
આપણે ચેક કરી લઈએ આપણે જે ઊંધા અંક લખેલા છે તે સાચા છે કે નહીં, આપણે બરાબર લખેલ છે કે નહીં. ઓકે, તો ચાલો. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છય, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે દસ. તો આપણા બધા જ અંક છે તે સાચા છે. તો આપણે પેજ નંબર 48 પરનું જે ક્લાસ વર્ક છે 95નો અંક તે આપણે લખીને કમ્પ્લીટ કર્યો, સમજ્યો. તેમજ હોમવર્કમાં આપણે 95 પછી 96નો અંક જે છે તે આપણે સમજીને લખવાનો છે. બરાબર, સરસ અક્ષરે ડોટ્સ પર જ વર્ક કરવાનું છે. બ્લુ લાઇનની બહારનો છે તે ખાસ ધ્યાન રાખવાનું છે, જાતે ઇરેઝ કરવાનું છે નહીં. ઓકે, જરૂર જણાય તે વિડીયો સ્ટોપ કરીને પણ વર્ક કરવાનું છે, મમ્મીની હેલ્પ લેવાની છે. ઓકે, જ્યાં સુધી બાળકનું વર્ક કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી પેરેન્ટ્સે બાળક પાસે રહેવું, સમજાવીને વર્ક કરાવવું, ખાસ કરીને તે બોલીને વર્ક કરે તે રીતે વર્ક કરાવું. તો આશા રાખું છું કે આજે આપણે જે અંક 95 શીખ્યા છીએ તે તમને લોકોને એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે, તેમજ વણાંક સાથે કઈ રીતે લખવું તે પણ ખ્યાલ આવી ગયો હશે. આવી ગયો ને? વેરી ગુડ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.